गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वामी विवेकानंद विद्यालय में आपनो स्वागत छे। तो आज आपणे पाठ 8 भारतवर्षनी भव्यता विषय अभ्यास करीशुं। पाषाणकाळथी लईने लगभग 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનો આપણે અધ્યયન કર્યું। અગાઉના ચેપ્ટરમાં આપણે પાષાણકાળથી લઈને 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનો આપણે અભ્યાસ કર્યો હતો। વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી। ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। પ્રાચીન કાળથી અનેક જાતિ પ્રજાતિઓ સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા હતા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો હતો। જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહે છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકી હતી। હવે વિભિન્ન કાળની સંસ્કૃતિ તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી લીધી। તો ભારત કેટલું મોટું રાષ્ટ્ર છે? તો ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે। હવે પ્રાચીન કાળથી આકર્ષાઈને કોણ કોણ ભારતમાં આવતું રહ્યું? તો કે અનેક જાતિ પ્રજાતિ અને સમૂહો ભારત દેશમાં આવતા રહ્યા, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયેલો હતો। તેને જવાહરલાલ નહેરુ શું કહે છે? તો જવાહરલાલ નહેરુ તેને વિવિધતામાં એકતા કહે છે। હવે છે ભારત, પ્રાચીન ભારત અને ખેતી। હવે ભારત એ એક ખેતી પ્રધાન દેશ છે, આપણ બધાને ખબર જ છે। આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશી વસ્તુઓ આપણને ખેત પેદાશ માટે મળી રહી છે। હવે આપણી જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ આપણને ખેતીમાંથી મળી રહી છે। ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી। તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી। હવે ખેતીની શરૂઆત ભારતમાં ક્યારે થઈ હતી? તો પ્રાચીન ભારતમાં થઈ હતી। એ પહેલાં જે સમયમાં ખેતીની શરૂઆત થઈ હતી એ સમયમાં પણ ભારતમાં ખેતી માટે વિવિધ ઓજારો છે, યંત્ર સામગ્રીઓ છે અને સિંચાઈની વ્યવસ્થા એટલે કે પાણીની વ્યવસ્થા પણ હતી। પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી। હવે પ્રાચીન સમયમાં કયા કયા પાકોની ખેતી થતી હતી? તો કે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ વગેરેની ખેતી થતી હતી। ત્યાર પછી છે ઓજારો, ખેતીકામમાં જે ઓજારો વાપરવામાં આવે એના વિશે આપણે સમજૂતી મેળવવાનું છે। ઓજારોમાં શાનો સમાવેશ થાય એ આપણે જોવાનું છે। હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોમાં હળના અવશેષ મળ્યા નથી, પરંતુ હળ આકડું રમકડું મળ્યું છે, તેથી જાણી શકાય છે કે ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। હવે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારના હળના અવશેષ મળ્યા નથી, પરંતુ રમકડા તરીકે એક હળ આકારનું રમકડું મળેલું હતું, તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા। અત્યારે પણ આપણે હળનો ઉપયોગ કરીએ છીએ, અત્યારે ટ્રેક્ટરને લીધે આપણે હળનો ઉપયોગ ઓછા પ્રમાણમાં કરીએ છીએ, પણ પહેલાંના જમાનામાં લાકડા હળનો ઉપયોગ લોકો કરતા હતા। આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો। તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા, ફાલનો પણ સમાવેશ થાય છે। આ ઉપરાંત દાંતરડું કુહાડથી તેઓ પરિચિત હતા। હવે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો। લોખંડની વસ્તુ કઈ કઈ આવે? દાંતરડું છે, કુહાડી છે, એ બધું લોખંડની વસ્તુમાંથી બનાવવામાં આવે છે। હવે જંગલોને સાફ કરવા માટે આપણે લાકડા કાપવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? કુહાડી અથવા હળના ફણાનો સમાવેશ આપણે કરીએ છીએ। આ ઉપરાંત દાંતરડું કુહાડીથી તેઓ પરિચિત, દાંતરડું અને કુહાડી જે છે તેને એ લોકો જાણતા હતા। હવે સિંચાઈ એટલે કે પાણીની વ્યવસ્થા। સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું। જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો અને ધરૂરો પણ મહત્ત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ। આ માટે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા। હવે આપણે ખેતીકામ કરવા માટે પાણીનો ઉપયોગ સૌપ્રથમ વધારે કરવામાં આવે છે। પાણી જ નહીં તો ખેતી થઈ શકે ન થઈ શકે, તો એ માટે
પાણીના ઉપયોગ માટે નહેરો કુવા તળાવો અને કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા હતા. પ્રાચીન ભારત અને ગ્રામીણ જીવન. ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. હવે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન કેવું હતું એ આપણે સમજવાનું છે. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ પૂજક કહેવાતો હતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા હતા. આ પદ વંશ પરંપરાગત હતું. ગ્રામ પૂજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પર ગામના કરવેરા ઉઘરાવવાનું કામ તેમને સોંપતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. હવે ભારતના ઉત્તર ભાગના ગામનો વડો શું કહેવામાં આવતો હતો? ગ્રામ ભોજક. એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. હવે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે એસ નામનો, એ ગ્રામ ભોજક હોય તો એના પછી એનું સ્થાન કોને આપવામાં આવે? એના છોકરાને. પછી એના પછી એ સ્થાન એના છોકરામાં આવે. આમ વંશ પરંપરાગત આ પદ રહેતું હતું. ગ્રામ ભોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીન માલિક હતો. એટલે કે ગામમાં જે વ્યક્તિની જમીન વધારે હોય એ ગ્રામ ભોજક કહેવાતો હતો. હવે આ જે જમીન માલિક છે એ ભાડુતી માણસો રાખી, એટલે કે ગામમાંથી માણસો લઈને એ ખેતી કરાવતો હતો અને રાજા પર ગામડામાં કરવેરા ઉઘરાવવાનું કામ તેમને સોંપતા હતા. હવે ગ્રામ ભોજક છે એમને રાજા કયું કામ સોંપતા હતા? તો કે કરવેરા ઉઘરાવવાનું કામ સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા હતા. દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂર. તો દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહે છે? તો કોણ કોણ? એટલે કે મોટા જમીનદારો, એટલે કે જેમની જમીન વધારે હોય એ, નાના ખેડૂતો એટલે કે ઓછા વધતા પ્રમાણમાં એમની પાસે જમીન હોય એ, અને જમીન વિહોણા મજૂર એટલે કે જેમની પાસે જમીન ન હોય, જે લોકો મજૂરી કરીને ખાતા હોય તેને શું કહેવામાં આવે છે? જમીન વિહોણા મજૂર. હવે છે નગર જીવન. મોટાભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પડોળની રાજધાની હતા. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે જે કુવા તરીકે ઓળખાતા હતા. આ વલયકૂપ શૌચાલયની કઠા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખેતરમાં ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળ તથા માંસ માછલીનો ઉપયોગ કરતા હતા. ત્યાર પછી છે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા. હવે ત્યાંના સ્ત્રી પુરુષોનો પહેરવેશ કયો હતો? એટલે કે ઉપરના ભાગનું વસ્ત્ર નીવી તરીકે અને નીચેના ભાગનું વસ્ત્ર નીવી તરીકે અને ઉપરના ભાગનું વસ્ત્ર વાસ તરીકે કહેવાતું. અને જે વસ્ત્ર જે પહેરતા હતા એના પર દુપટ્ટા જેવું અધિવાસ એ લોકો લપેટતા હતા કે ઓઢતા હતા. પ્રાચીન ભારતમાં કલા. ઇતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે. એક છે લલિત કલા અને બીજું નિદર્શન કલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બે બાબતોને વિગતે જોઈશું. હવે ઇતિહાસવિદો કલાને કયા ભાગમાં વહેંચે છે? તો કે બે ભાગમાં વહેંચે છે. એક છે લલિત કલા અને બીજું નિદર્શન કલા. હવે લલિત કલામાં શેનો સમાવેશ થાય છે? તો કે ચિત્ર. ચિત્ર તમે જોયું જ હશે. સાહિત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ એમાં થાય છે. હવે છે ભારતમાં સાહિત્યનો વારસો. ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. પહેલું છે ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી. તેમાં સ્તટપદ બ્રાહ્મણ, ભૂપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય છે. હવે આપણા વેદો કેટલા છે અને કયા કયા? તો કે 4 વેદો છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
હવે એમાં સૌથી અગત્ય કોને ગણાવી શકાય તો કે સટપટ બ્રાહ્મણ કોપટ બ્રાહ્મણ અને બ્રોડારણ્ય સૌથી અગત્યના છે આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે વેદ વ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતો હતો જે વિકસતું જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું તે જ રીતે વાલ્મીકી રામાયણ રચી રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધર્મનું ચિત્રણ થયેલું હતું તમને પૂછાઈ શકે મહાભારતને કોણે લખેલું હતું તો કે વેદ વ્યાસ અને રામાયણ વાલ્મીકીએ લખેલું હતું 108 જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય ઈશાવાસ્યમ અને છંદોગ્ય ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે પુરાણોની સંખ્યા 18 જેટલી છે જેમાં વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિસ્તૃત ગ્રંથો તરીકે ખ્યાત થયા છે હવે મહાન ગ્રંથો કયા કયા છે તો કે કઠ કેન પ્રશ્ન મુંડક માંડુક્ય એ બધા આપણા ઉપનિષદ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે હવે આપણા પુરાણોની સંખ્યા કેટલી છે તો કે પુરાણોની સંખ્યા 18 છે હવે વિશિષ્ટ ગ્રંથો એમાં કયા કયા છે તો કે વિષ્ણુ પુરાણ ગરુડ પુરાણ વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથને ત્રિપિટક કહેવામાં આવે છે હવે બૌદ્ધ ગ્રંથ છે એના મહાન ગ્રંથને શું કહેવામાં આવે છે ત્રિપિટક કહેવામાં આવે છે જેમાં સુત્તપિટક વિનયપિટક અને અભિધમ્મપિટકનો સમાવેશ થાય છે આ સિવાય જાતક કથાઓ દીઢ નિકાય અંગુત્તર નિકાય અને મિજ્જમ નિકાય અગત્યના ગ્રંથો છે નાગસેનાનો મિલિંદ પાનહો અને આર્યમંજી શ્રી મૂળકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે જાતક કથાઓ દીઢ નિકાય મિજ્જમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે આ ઉપરાંત બૃહદ કથા હરિવંશ પુરાણ વાસુદેવહિડી સિદ્ધ મહેશ શબ્દાનુશાસન ત્રયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર અને 12 અંગમાં વહેંચાયેલું છે મુખ્ય અંગોમાં આગમો આચાર અંક અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્ર અગત્યના છે હવે જૈન ગ્રંથોને શેનાથી ઓળખવામાં આવે છે એટલે કે આગમ ગ્રંથોથી હવે એની સંખ્યા કેટલી છે તો કે 12 તે કેટલા અંગમાં વહેંચાયેલું છે તો કે 14 પર્વ અને 12 અંગ માટે વહેંચાયેલું છે હવે છે ધર્મેતર સાહિત્ય જેમ વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે તેમાં મોટાભાગે કાવ્યો નાટકો પ્રશસ્તિઓ વ્યાકરણ અને ગ્રંથ અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે જેમાં મનુસ્મૃતિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ જેમાં મહાકવિ ભાસ કાલિદાસ સિદ્ધક ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે મહાકાવ્યોની રચના થઈ એમાં કોનો સમાવેશ થાય છે કે મહાકવિ ભાસ કાલિદાસ સુદ્ધક અને ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ રઘુવંશમ મેઘદૂતમ કિરાતાર્જુનિયમ સ્વપ્નવાસવદતમ અને મુચ્છક્તિકમ વગેરેનો સમાવેશ થાય છે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય કહેવામાં આવે છે તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી મદુરાઈમાં 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી આ સાહિત્યમાં શિલ્પદિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસમાં મૌર્ય સમાજના વહીવટી તંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપણને
આપે છે. હવે ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હણીશયણ હતા, તો ઉદયગીરીના ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિતમમાં હર્ષને પ્રશસ્તિ કરી હતી. હવે વિદેશી મુસાફરોના અહીંયા વર્ણન કરવામાં આવે છે. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા હતા, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની આ પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી આપણને મળે છે. હવે ભારતમાં ઘણી સદીઓથી વિદેશી જે લોકો હોય એ ભારતમાં ફરવા માટે આવતા હતા. એમણે પોતાના ભારત પ્રવાસ માટે ફરવા આવેલા લોકોએ ભારત વિશે લખેલું છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલ ગ્રીક એલ્ચી મેગેસ્થનીસ ખૂબ જ અગત્યના છે. તેમણે ઇન્ડિકા નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે, જેમાં મૌર્ય યુગ વિશે આપણને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુવાન સ્વાંગે તત્કાલીન ભારતીય સમાજજીવન શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. હવે વેપારીઓ અને નવા માર્ગો. પ્રાચીન ભારતમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર વાણિજ્યમાં મોખરે એટલે કે ઉચ્ચ સ્થાને હતો. વેપારને કારણે ભારતની આર્થિક સ્થિતિ સમૃદ્ધિ શિખર હતી એટલે કે ઉપર હતી. દેશ વિદેશ સાથેનો વેપાર જમીન માર્ગે અને સમુદ્ર માર્ગે થતો હતો. લોથલ હદ્દાપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરને ઘોડી ડોકયાર્ડ વહાણના ધક્કા અને વખાણના અવશેષો મળ્યા છે, જે દરિયાળ વાહન વ્યવહારથી માહિતી આપે છે. હવે લોથલના લોકો માટીકામના વિવિધ ઘરના વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા હતા. સેલખડી છીપ અને હઠીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરી મસાલા અને કીમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી. હવે જે ભારતના મરી મસાલા છે, ટચ લવિંગ એ બધું એ અને કીમતી જે પથ્થર હતો એની બહુ મોટા પ્રમાણમાં માંગ રહેતી હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલાની નિકાસ થતી હતી, એટલે કે ભારતમાંથી બીજા દેશમાં મોકલવામાં આવતું હતું. ખંભાત, ભરૂચ, સોપાલા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, ટેજાના ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું ચાંદી અને અન્ય વસ્તુઓની આયાત થતી. હવે કઈ કઈ વસ્તુ ભારતમાંથી મોકલવામાં આવતી હતી? તો છે સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, ટેજાના લાકડાની નિકાસ થતી હતી, અને સોનું ચાંદી અને અન્ય ચીજો બીજા દેશમાંથી ભારતમાં મંગાવવામાં આવતી હતી. ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા. તેઓ જે માર્ગે મુસાફરી કરતા તે માર્ગ રેશમ માર્ગ તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપારના સાથે સંકળાયેલા હતા. હવે ચીનમાંથી પણ કેટલાક લોકો વેપાર કરવા માટે દૂરના વિસ્તારોમાં પગપાળા એટલે પગપાળા અને ઘોડા ઉપર જતા હતા, અને તેઓ સાથે રેશમ કાપડ લઈ જતા, તો એ માર્ગ શું કહેવામાં આવતો? રેશમ માર્ગ તરીકે જાણીતો બનતો હતો. દક્ષિણ ભારતના બંદરો કાળા મરી અને અન્ય રેજાના નિકાસ માટે જાણીતા મુખ્ય કેન્દ્રો હતા. હવે પછીનો પાઠ છે એ આપણે બીજા લેક્ચરમાં જોઈશું.